મોહરમ પર્વને લઈને વલસાડ શહેરમાં તાજિયા કમિટી સાથે ડીએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી. કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં મોહરમનો પર્વ આવવાનો હોવાથી વલસાડ શહેરમાં સિટી પોલીસ મથકે તાજિયા કમિટી સાથે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજિયા જુલુસ નીકળવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે તાજિયા મંડપમાં ઠંડા કરવા અને તાજિયાના દર્શન કરવા આવતા લોકોમાં કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. આગામી દિવસોમાં મોહરમના પર્વને ધ્યાને રાખી અને કોરોના મહામારીની ગાઈડલાઇન વચ્ચે તાજિયા જુલુસ અંગે વલસાડ સિટી પોલીસ મથકે તાજિયા કમિટીને સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં તાજિયામાં કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી હતી, જેમાં તાજિયા જુલુસ ન કાઢવા તેમજ તાજિયા મોહરમના દિવસે મંડપમાં જ ઠંડા કરવા તેમજ તાજિયા દર્શન કરવા આવતા લોકોમાં કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરવા સહિતના મહત્ત્વના સૂચનો ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ આપ્યા હતા. સાથે શાંતિ સમિતિના સભ્યો અને મુસ્લિમ અગ્રણીઓએ મોહરમના દિવસે તાજિયા સાથે 4-5 માણસોને ઔરંગા નદીના ઓવરે તાજિયા ઠંડા કરવા દેવા પરવાનગી માંગવામાં આવી હતી. ડીવાયએસપીએ કોરોના ગાઈડલાઇનને ધ્યાને રાખીને તાજિયા મંડળના મંડપમાં જ ઠંડા કરવા જણાવ્યું હતું. મુસ્લિમ અગ્રણીઓએ તમામ સૂચનાઓના પાલન કરવાની ખાતરી આપી હતી. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ.